વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે દાખલા વિશે સમજૂતી મેળવવાની છે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પહેલાં રકમને સમજીએ, બરાબર, ત્યારબાદ દાખલાની ગણતરી કરીએ. તો શરૂઆત કરીએ. ડૉક્ટર ભાવેશનું પાછલા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું આપ્યું છે, એટલે અહીંયા ઉપજ ખર્ચ ખાતા ઉપરથી આપણે બનાવવાની ઉપજ જોવાની. જે ધંધા વ્યવસાયની ન હોય, એટલે કે ડૉક્ટર ભાવેશ છે તો એને નર્સિંગ હોમની આવક એ ધંધા વ્યવસાયની જ કહેવાય, એના બિઝનેસની. વાટકાપની આવક એને બિઝનેસની, અને કન્સલ્ટેશન ફી એની અહીંની જ કહેવાય. ડિવિડન્ડ તો એ આ ધંધાનું નથી, બરાબર, મૂડી નફાના શીર્ષક હેઠળનું છે. ટ્રેઝરી સેવિંગ સર્ટિફિકેટનું વ્યાજ પણ આ ધંધાનું, લોટરી ઇનામ છે એ પણ આ એના બિઝનેસ રિલેટેડ નથી. જન્મદિવસને જે ભેટ મળે છે એ પણ ધંધા વ્યવસાયની આવક ન કહેવાય. મકાન ભાડાની આવક પણ ધંધા વ્યવસાય. એટલે ટૂંકમાં આ ધંધાની આવક ન હોય તો એને શું કરવાની થાય, બાદ કરવાની થાય. અને બીજું ખર્ચમાં શું જોવાનું, તો કે આ ધંધાને લગતા ખર્ચ નથી અને તમે ખર્ચ ગણી નાખ્યા છે તો એ ખર્ચ છે એ પ્લસ કરવાના થશે, બરાબર ને. આ યાદ રાખવાનું કમ્પ્લેટ. અને અમુક ખર્ચાઓ જે નોંધા નથી, બાદ નથી કર્યા, તો એ ખર્ચાઓ બાદ કરવાના થશે, જે હવાલામાં આપેલા હોય છે, બરાબર. તો શરૂઆત કરી દીધી આપણે એ મુજબ, આ સમજી લીધું. હવે હવાલા જોઈએ. પગારમાં 12,000 તેમની પત્નીને આપેલ પગાર છે, જે યોગ્યતા ધરાવતી નર્સ છે અને ફરજે બજાવે, એટલે એ બરાબર છે. ભાઈ, સ્ટાફનો પગારમાં એની પત્નીનો પગાર છે, એની યોગ્યતા ધરાવે છે તો એ બાદ મળે એને ખર્ચ તરીકે, બરાબર. પુત્રના લગ્નનો ખર્ચ એ બાદ મળે નહીં, બરાબર. તો એક આ પુત્રના લગ્નનો ખર્ચ, દવા અને સ્ટોર્સની ખરીદીનો ખર્ચ છે એ બાદ મળશે, વીજળી ખર્ચ બાદ મળે, ટેલિફોન ખર્ચ ધંધાનો છે એ બાદ, નર્સિંગ હોમનું ભાડું છે એ પણ બાદ મળે. સ્થાનિક વેરા, હવે જુઓ અહીંયા સ્થાનિક વેરા, ત્યારબાદ એની પહેલાં બે નંબરનો હવાલો જોઈએ. વાટકાપના ઓજારો પર મળવાપાત્ર ઘસારો 20,000 છે, જ્યારે અન્ય મિલકતો પર મળવાપાત્ર ઘસારો 15,000 છે. તો આ માન્ય કહેવાય, ઘસારો છે એ બાદ મળવો જોઈએ, બરાબર, જે દર્શાવ્યો નથી, બરાબર, તો એ આપણે બાદ કરવાનો થશે. મ્યુનિસિપાલિટી વેરામાં ભાડે આપેલ મકાનના ચૂકવેલ વેરાના 3,000 સમાવેશ થાય છે અને બાકીની રકમ ધંધા માટે છે. તો મ્યુનિસિપાલિટી એટલે સ્થાનિક વેરા, બરાબર, 8,000 છે તો એમાં 3,000 છે એનો સમાવેશ થાય છે, ચૂકવેલા છે મકાનના, બરાબર, અને બાકીના ધંધા તો 3,000 છે એ ખોટા એ તમે બાદ કરી નાખ્યા છે તો એ પ્લસ કરવાના થાય. વાટકાપના ઓજારનો જે ઘસારો છે એ પણ બાદ મળે, વાટકાપના ઓજારનું ભાડું છે એ પણ ખર્ચ સ્વરૂપે બાદ મળે, અન્ય મિલકતનો ઘસારો પણ બાદ મળે છે, બરાબર. પત્તાની રકમમાં નુકસાન, તો આ જે છે એ તમારો ખોટો ખર્ચ સ્વરૂપે ગણી નાખ્યો છે તો એ અહીં ઉમેરવાનો થશે. જ્યારે આપણે ધંધા વ્યવસાયની આવકનું શીર્ષકની ગણીએ છીએ ત્યારે, બરાબર, વીમા પ્રીમિયમ છે 14,000, તો એમાં કીધું છે આપણને કે વીમા પ્રીમિયમના 4,000 તબીબી સારવાર માટેના અને વીમા પ્રીમિયમનો 2,000 જીવન વીમા પ્રીમિયમનો સમાવેશ થાય છે અને બાકીની રકમ નર્સિંગ હોમની છે. તો કુલ 14,000 કહ્યા તો કે 6,000 ખોટા તમે ખર્ચ સ્વરૂપે ખર્ચ ગણના, તો એ છે એ ઉમેરવાના થશે. અહીંયા તમે બાદ કર્યા હતા, હવે આપણે શું કરવા પડશે, ઉમેરવા પડે. તો આવી રીતના દાખલાની રકમ છે ને કરપાત્ર આવક તથા કરપાત કપાતને પાત્ર રકમની ગણતરી કરો એવું આપણને કીધું છે. તો મેળવી નાખીએ કરપાત્ર આવકને કપાતને પાત્ર રકમ કેટલી થાય છે તમને. તો આને ધ્યાનમાં રાખીને આપણે શું બનાવવું પડે, પત્રક, બરાબર, ધંધા વ્યવસાયની આવકની ગણતરી દર્શાવતું પત્રક. તો મેં અહીંયા પહેલેથી જ રેડી કરીને રાખ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો વિગત જે છે એ દર વખતે કોમન જ આવે છે. પાછલું વર્ષ, આકારણી વર્ષ, ધંધા વ્યવસાયની આવકની ગણતરી દર, વિગત, રકમ, રકમ. તો પહેલું, ચોખ્ખો નફો ઉપજ ખર્ચ ખાતા મુજબનો આપેલો હોય, કોઈ નફો હોય તો નફો, અહીંયા નફો આવ્યો છે એટલે મેં નફો લખ્યો છે, કેટલો, તો કે 1,07,000, બરાબર. પછી ધંધા વ્યવસાય સિવાયની આવકો છે તો એ શું કરવાની, બાદ કરવાની. તો કઈ કઈ આવકો હતી આપણે રકમ સમજ્યા હતા, ડિવિડન્ડ, ટ્રેઝરી સેવિંગ, લોટરી, જન્મદિનની ભેટ અને મકાન ભાડાની આવક. તો એ પાંચે પાંચ હું એ બાદ કરી નાખું, બરાબર. ડિવિડન્ડની આવક છે 11,000, બરાબર. ટ્રેઝરી સેવિંગ સર્ટિફિકેટનું વ્યાજ SS હું લખું છું ટૂંકમાં, એ પણ 11,000. પછી લોટરી ઇનામ એ છે 6,000 આવક. પછી જન્મ દિને ભેટ જે મળી હોય એ છે 1,000 રૂપિયાની. અને ત્યારબાદ મકાન ભાડાની આવક એ છે 12,000, બરાબર. તો આવી રીતના કુલ ખર્ચ જે થાય છે તમારો, સોરી, આવક, બરાબર, જે તમે અહીંયા આ ધંધા વ્યવસાયની નહોતી અને ગણી નાખી તો એ બાદ કરવાની થાય, તો એ કુલ થાય છે 41,000 રૂપિયાની. એ બાદ કરો છો, એ કાઉન્સમાં લખું છું, અહીંયા આવશે 66,000 રૂપિયા પડ્યા છે. હવે એમાંથી શું મળશે બાદ, તો કે બાદ મળી શકે એવા ખર્ચાઓ જે બાદ કરેલા નથી, તો એવા કયા કયા હતા, તો હું અહીં લખું છું, વાટકાપના સાધનોનો ઘસારો આપણે જોયો હતો, બરાબર. તો આ જોઈ લઈએ આપણે ફરીથી, વાટકાપના સાધનોનો ઘસારો તો એ છે 20,000,
અને જ્યારે અન્ય મિલકતો પર મળવાપાત્ર ઘસારો છે 15,000 તો એ 20,000 બાદ નથી કર્યા અને અન્ય મિલકતોનો ઘસારો છે એ ઘસારો થશે 1,500 રૂપિયા. તો એવી રીતના કુલ જે છે એ 21,500 અહીંયાથી બાદ કરવાના થશે વિદ્યાર્થી મિત્રો. તો જે 21,500 આપણે બાદ કરશું બરાબર, તો એ બાદ કરતાં અહીંયા કેટલા વધે છે, તો કે અહીંયા આવશે 40,000 છે, અહીંયા આવશે 500 એટલે 44,500 બરાબર. બાદ કરતાં હા 21,500 બાદ કર્યા, જે ખર્ચ નહોતો ગણ્યો તો આપણે ગણીને એ ખર્ચાઓ બાદ કરવા પડે બરાબર. ત્યારબાદ આવશે પ્લસ કરવાનું બાદ મજરે ન મળે એવા ખર્ચાઓ બરાબર. એના પછી શું આવશે, મજરે ન મળે તેવા ખર્ચાઓ, અથવા લખવું હોય તો એવું લખી શકો, બાદ ન મળે એવા ખર્ચાઓ આપણે શું કરવાના, ઉમેરવાના થાય. અને એને બીજું કેવું હોય તો મજરે ન મળે તેવા ખર્ચા પણ તમે કહી શકો છો. તો એવા કયા ખર્ચાઓ હતા જે તમે ખર્ચ સ્વરૂપે ગણી નાખ્યા હતા, બાદ કરી નાખ્યા હતા, જે હકીકતમાં કરવાના હોય નહીં? તો પુત્રના લગ્નનો ખર્ચ 46,000 અહીંયા એ લખું છું, એ પ્લસ કરવાનો. પુત્રના લગ્નનો ખર્ચ કુલ કેટલો, તો કે 46,000 બરાબર. ત્યારબાદ સ્થાનિક વેરા હતા, જુઓ તમે એમાં કેટલાનો સ્થાનિક વેરાનો સમાવેશ થઈ ગયો હતો, તો કે 3,000 બરાબર. તો વેરા છે એ કેટલા, તો કે 3,000 વેરા. ખ્યાલ આવે છે, મકાન મિલકત પર વેરા જે હતા. ત્યારબાદ જોયું હતું એ મુજબ પત્તાની રકમ જે છે, પત્તાની રમત, એની પાછળનો જે ખર્ચ 10,000 થયો હતો એ બરાબર. પછી વાટકાપના આપણને આપેલા છે સાધનો પર ઘસારો, વાટકાપના સાધનો પર ઘસારો જુઓ અહીંયા, વાટકાપના સાધનો પર ઘસારો એ તમે ખોટો બાદ કરી નાખો છે. એવી જ રીતના અન્ય મિલકતોનો શું કરવાનું, ઘસારો એ પણ અહીંયા ઉમેરવાનો થાય. અન્ય મિલકતોનો ઘસારો 2,000 રૂપિયા બરાબર, પત્તાની રકમ આવી ગઈ. ત્યારબાદ છે વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ કુલ કેટલું, તો કે તબીબીનું 4,000 હતું, 2 પ્લસ કરીને લખી શકો છો, અને જીવન વીમા પ્રીમિયમ 2,000, તો કુલ થાય 6,000 બરાબર. 4,000 અને 2,000 એટલે 6,000, તો એનો કુલ સરવાળો એ પ્લસ થશે 79,000 થાય છે એ સરવાળો. અને એ પ્લસ કરો એટલે અહીંયા તમને જે મળે છે 1,00,000 કરતાં અહીંયા આપણને મળશે 1,23,500. આ જે છે એને આપણે કહીશું ધંધા વ્યવસાયની આવક. આ તમારો ફાઇનલ આન્સર વિદ્યાર્થી મિત્રો બરાબર. તો બહુ સરળ હોય છે. હવે અહીંયા તમને યાદ રાખવાનું છે, નોંધ સ્વરૂપે લખવાનું થાય, કારણ કે આપણને કીધું છે કે કપાત સ્વરૂપે શું મળે, તો ભેટ અને ડિવિડન્ડ મળ્યું હોય ને એ સંપૂર્ણ કર મુક્ત છે. શું છે, સંપૂર્ણ, એના ઉપર કાંઈ ટેક્સ ભરવાનો હોય નહીં. ત્યારબાદ ટ્રેઝરી મળ્યું ને, ટ્રેઝરી સર્ટિફિકેટનું શું મળ્યું, વ્યાજ, એ પણ શું છે, કર મુક્ત છે, એના ઉપર પણ ટેક્સ ભરવાનો થાય નહીં. પછી લોટરીની આવક અહીં ધ્યાનમાં લેવાય નહીં, આ યાદ રાખવાનું. લોટરીની આવક તો ક્યાં ધ્યાનમાં લેવાય, તો કે અન્ય સાધનના શીર્ષક હેઠળ આવશે, એ આપણે શીખશું આખું ચેપ્ટર બરાબર, તમારે આ સેમેસ્ટરમાં છે, અહીં નહીં આવે બરાબર, આ યાદ રાખવાનું. ત્યારબાદ જે જીવન વીમા પ્રીમિયમ છે બરાબર, એમાં 2,000 બાદ મળશે. જીવન વીમા પ્રીમિયમના કેટલા, 2,000 છે એ કપાત સ્વરૂપે, કપાત તરીકે જે તમારી ચોખ્ખી આવક આવશે એમાંથી બાદ મળશે બરાબર. તો આ યાદ રાખવાનું હતું ખાસ. તો જે તમને માંગ્યું હતું ધંધા વ્યવસાયના શીર્ષક હેઠળની આવક અને કપાતને પાત્ર રકમ કેટલી મળે છે એની ગણતરી કરીને દો, તો આ વિગતોનો સમાવેશ થાય છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, દાખલાની જે સમજૂતી મેં તમને આપી, અહીંયા આપણે જે દાખલો ગણ્યો એ તમને સારો એવો સમજાણો હશે. તો વિડીયોને લાઇક કરવાનું ભૂલો નહીં અને તમારા ગ્રુપમાં શેર કરો. થેન્ક યુ.